डेजी व्हील प्रिंटर, लाइन प्रिंटर। હવે લાઇન પ્રિન્ટર માં આપણે બે પ્રિન્ટર જોવાના હતા, ડ્રમ પ્રિન્ટર અને ચેઇન પ્રિન્ટર। તો હવે ડ્રમ પ્રિન્ટર શું છે? તો કે ડ્રમ પ્રિન્ટર કેવું હોય કે ડ્રમ જોયું છે એવા શેપ માં હોય, અને એ જે છે એ ખૂબ જ અવાજ કરતું હોય એવું હોય, અને એ 132 કેરેક્ટર ની વિડ્થ માં પેપર માં પ્રિન્ટ કરી શકે। તો હવે ડ્રમ પ્રિન્ટર જુઓ। This printer is like a drum in a shape, hence it is called drum printer. એનો શેપ ડ્રમ જેવો છે એટલે એને ડ્રમ પ્રિન્ટર કહેવામાં આવે છે। The surface of the drum is divided into a number of tracks. કે હવે ડ્રમ પ્રિન્ટર નું જે સરફેસ હોય, ઉપર નીચે કઈ ડિસ્પ્લે સ્ક્રીન હોય, એને નંબર ઓફ ટ્રેક, અલગ અલગ ટ્રેક માં ડિવાઈડ કરેલા છે। ટોટલ ટ્રેક્સ આર ઇક્વલ ટુ ધ સાઇઝ ઓફ ધ પેપર। કે બધા જે એમાં ટ્રેક છે એક એક પેપરની જે સાઇઝ છે એવા ટ્રેક્સ છે। ફોર એક્ઝામ્પલ, ફોર અ પેપર વિથ 32 કેરેક્ટર, ડ્રમ વિલ હેવ 32 ટ્રેક્સ। હવે એક પેપરમાં આપણે 132 કેરેક્ટર ટાઈપ કરીએ અથવા પ્રિન્ટ કરીએ તો ડ્રમના કેટલા ટ્રેક હોય? તો કે 132 ટ્રેક, જેટલા કેરેક્ટર એટલા ટ્રેક। A character set is embossed on the track. Different character set available in the market are 48 character set, 64 and 96 character set. હવે આ ટ્રેક માટે જે કેરેક્ટર સેટ આવે અત્યારે માર્કેટમાં કેટલા કેરેક્ટરના સેટ અવેલેબલ છે? તો કે 48, 64 અને 96 કેરેક્ટરના જે સેટ છે, ટ્રેક છે એ અવેલેબલ છે। વન રોટેશન ઓફ ડ્રમ પ્રિન્ટ્સ વન લાઈન। કે આખા ડ્રમ નું એક રોટેશન થાય પ્રિન્ટિંગ માટેનું, એ કેટલી લાઈન પ્રિન્ટ કરે? તો કે એક લાઈન પ્રિન્ટ કરે। ડ્રમ પ્રિન્ટર્સ આર ફાસ્ટ ઇન સ્પીડ એન્ડ કેન પ્રિન્ટ 300 ટુ 2000 લાઇન્સ પર મિનિટ। હવે ડ્રમ પ્રિન્ટર છે એ પ્રિન્ટિંગ માટે ફાસ્ટ છે, એ એક મિનિટમાં 300 થી 2000 સુધીની લાઈન પ્રિન્ટ કરીને આપે છે। તમને જ્યારે એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય છે આઉટપુટ ડિવાઇસ અને પ્રિન્ટર, ત્યારે તમારા પ્રિન્ટરના નામ યાદ રાખવાના અને બે લાઈન પ્રિન્ટરની કોઈ પણ, અને એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ એટલું તમે લખશો એટલે તમને ફૂલ માર્ક્સ મળી જાય। ડ્રમ પ્રિન્ટરનું એડવાન્ટેજ જુઓ, વેરી હાઈ સ્પીડ, એની સ્પીડ જે છે એ હાઈ છે। ડિસએડવાન્ટેજ જુઓ, વેરી એક્સપેન્સિવ, કે ખૂબ જ ખર્ચાળ છે। કેરેક્ટર ફોન્ટ્સ કેન નોટ બી ચેન્જ, આપણે એક કેરેક્ટરના એક ફોન્ટ રાખી દીધા, એ સેટ કરી દીધા, એ સેટ થયા પછી આપણે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી શકીએ નહીં। ઓકે, ડ્રમ પ્રિન્ટર સમજાઈ ગયું બધાને? યસ યસ શું? યસ ઓકે ઓકે। નેક્સ્ટ છે ચેઇન પ્રિન્ટર। હવે ચેઇન પ્રિન્ટર ઉપર નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે એનું વર્ક કેવું હશે, તો કે ચેઇન જેવું। ઇન ધીસ પ્રિન્ટર અ ચેઇન ઓફ કેરેક્ટર સેટ ઇઝ યુઝડ, હેન્સ ઇટ ઇઝ કોલ્ડ ચેઇન પ્રિન્ટર। કે એ ચેઇનમાં કેરેક્ટર સેટ જે છે, કેરેક્ટર બધા એક ચેઇનમાં સેટ કરીને અથવા એક ચેઇન બનાવીને કેરેક્ટર જે છે એ પ્રિન્ટ થતા હોય એટલે એને ચેઇન પ્રિન્ટર કહેવાય। A standard character set may have 48, 64 and 96 character. કે આ 48 character છે, 64 character છે, 96 character છે એ આપણે સેટ કરી શકીએ। ચેઇન પ્રિન્ટરનો એડવાન્ટેજ જુઓ, કેરેક્ટર ફોન્ટ્સ કેન ઇઝીલી બી ચેન્જ। ડ્રમ પ્રિન્ટરમાં આપણે ફોન્ટ્સ જે છે એ ચેન્જ કરી શકતા નહીં, જ્યારે ચેઇન પ્રિન્ટરમાં આપણે એ ચેન્જ કરી શકીએ। ડિફરન્ટ લેંગ્વેજીસ કેન બી યુઝડ વિથ ધ સેમ પ્રિન્ટર। કે એ એક જ ચેઇન પ્રિન્ટરમાં આપણે અલગ અલગ ટાઈપની જે લેંગ્વેજ છે એ આપણે યુઝ કરી શકીએ। હવે ડિસએડવાન્ટેજ શું છે? તો કે નોઇઝી છે, ખૂબ જ અવાજવાળું છે। ઓકે, ચેઇન પ્રિન્ટર સમજાઈ ગયું? યસ યસ। એ થયા બધા આપણા ઇમ્પેક્ટ પ્રિન્ટર। ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં કયા કયા આવે? તો ઇમ્પેક્ટ પ્રિન્ટર એના કયા કેટલા ટાઈપ છે? તો કે ટુ ટાઈપ્સ, કેરેક્ટર પ્રિન્ટર અને લાઈન પ્રિન્ટર।
પછી કેરેક્ટર પ્રિન્ટરના કયા ટાઈપ છે? તો કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને ડેઝી વ્હીલ પ્રિન્ટર. અને લાઇન પ્રિન્ટરના કયા ટાઈપ છે? તો કે ડ્રમ પ્રિન્ટર અને ચેઇન પ્રિન્ટર. ઓકે, આ ટાઈપ બધા ખાસ યાદ રાખજો. ઓકે, કે પ્રિન્ટરના કેટલા ટાઈપ છે, અને કેરેક્ટર પ્રિન્ટરના કેટલા ટાઈપ છે, અને લાઇન પ્રિન્ટરના કેટલા ટાઈપ છે. ઓકે, હવે નેક્સ્ટ જે આવે છે આપણે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર પ્રિન્ટ ધ કેરેક્ટર્સ વિધાઉટ યુઝિંગ અ રિબન. ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ રિબનનો યુઝ કરીને જ પ્રિન્ટ કરતું હતું, જ્યારે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ રિબનનો યુઝ કર્યા વગર પ્રિન્ટ કરી શકે છે. ધીસ પ્રિન્ટર પ્રિન્ટ અ કમ્પ્લીટ પેજ એટ અ ટાઈમ. કે ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ કેરેક્ટર અથવા લાઇનમાં પ્રિન્ટ કરતું. હવે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ આખું પેજ એક ટાઈમમાં પ્રિન્ટ કરી આપે છે. દે આર ઓલ્સો કોલ્ડ અ પેજ પ્રિન્ટર. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરને આપણે પેજ પ્રિન્ટર પણ કહી શકીએ. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના ટાઈપ કયા છે? તો કે બે ટાઈપ છે, લેઝર પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર. હવે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની કેરેક્ટરિસ્ટિક જોવો તો ફર્સ્ટ છે ફાસ્ટર દેન ઇમ્પેક્ટ પ્રિન્ટર. કે જેટલા પણ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એનાથી ફાસ્ટ છે. દે આર નોટ નોઇઝી, કે કોઈ પણ પ્રકારનો અવાજ કરતા નથી. હાઈ ક્વોલિટી, એની જે કંઈ પ્રિન્ટિંગની ક્વોલિટી છે એ પણ હાઈ છે. સપોર્ટ્સ મેની ફોન્ટ્સ એન્ડ ડિફરન્ટ કેરેક્ટર સાઇઝ, કે અલગ અલગ ટાઈપના ફોન્ટ્સ પણ સપોર્ટ કરે છે. હા, ઓકે, ફરીથી શેર કરું છું. ઓકે, હવે દેખાય છે? સપોર્ટ્સ મેની ફોન્ટ્સ એન્ડ ડિફરન્ટ કેરેક્ટર સાઇઝ, કે અલગ અલગ ટાઈપના ફોન્ટ્સ પણ સપોર્ટ કરે છે, અને કેરેક્ટરની અલગ અલગ આપણે સાઇઝ મેન્શન કરવી હોય તો એ પણ સપોર્ટ કરે છે. કોણ? તો કે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. હવે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં પહેલો ટાઈપ છે લેઝર પ્રિન્ટર. તો હવે લેઝર પ્રિન્ટર શું છે? કે એ લેઝર અથવા લાઇટથી પ્રિન્ટ કરીને આપે છે. ધીઝ આર નોન ઇમ્પેક્ટ પેજ પ્રિન્ટર. દે યુઝ લેઝર લાઇટ્સ ટુ પ્રોડ્યુસ ધ ડોટ્સ નીડેડ ટુ ફોર્મ ધ કેરેક્ટર ટુ બી પ્રિન્ટેડ ઓન અ પેજ. કે પેજ ઉપર કેરેક્ટર પ્રિન્ટ કરવા માટે એસેનો યુઝ કરે છે. શું પ્રોડ્યુસ કરે છે? તો કે લેઝર લાઇટ. એડવાન્ટેજ જુઓ, વેરી હાઈ સ્પીડ. કે લેઝર પ્રિન્ટર જે છે એની સ્પીડ હાઈ છે. વેરી હાઈ ક્વોલિટી આઉટપુટ, કે એનું આઉટપુટ જે છે એ આપણને હાઈ ક્વોલિટીમાં મળે. ગુડ ગ્રાફિક્સ ક્વોલિટી, કે આપણે કોઈ પણ ગ્રાફિક્સ પ્રિન્ટ કરાવવા છે અથવા કોઈ ઇમેજીસ છે, કોઈ પિક્ચર છે, કોઈ ગ્રાફિક્સ એ આપણે પ્રિન્ટ કરાવવા છે તો આપણે સારી એવી ક્વોલિટીમાં કરાવી શકીએ. સપોર્ટ્સ મેની ફોન્ટ્સ એન્ડ ડિફરન્ટ કેરેક્ટર સાઇઝ, કે અલગ અલગ ટાઈપના ફોન્ટ્સ અને કેરેક્ટરની સાઇઝ જે છે એ પ્રિન્ટ કરી શકે છે. સપોર્ટ મેમ સ્ટેશનરીમાં અત્યારે હાલમાં હોય એ આ જ છે ને? લેઝર પ્રિન્ટર નો યુઝ થાય છે, અને આ ઇન્જેક્ટ પ્રિન્ટર નો પણ ક્યાંક ક્યાંક યુઝ થાય છે. એટલે બંને છે એ યુઝ થાય જ છે. ઓકે, હવે લેઝર પ્રિન્ટર નો ડિસએડવાન્ટેજ જુઓ. એક્સપેન્સિવ, એ થોડુંક એક્સપેન્સિવ છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના કમ્પેરિઝન. કેન નોટ બી યુઝ ટુ પ્રોડ્યુસ મલ્ટીપલ કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ ઇન અ સિંગલ પ્રિન્ટિંગ. કે એક પેજ પ્રિન્ટ કરાવવા જઈએ ત્યારે આપણને એક પેજ જ પ્રિન્ટ કરીને આપે, એ મલ્ટીપલ કોપીઝ આપણને આપતું નથી, એક સાથે એક જ કોપી આપે છે. ઓકે, આ સમજાઈ ગયું લેઝર પ્રિન્ટર? ઓકે, હવે નેક્સ્ટ છે ઇન્કજેટ પ્રિન્ટર. તો ઇન્કજેટ પ્રિન્ટર શું છે? તો કે આપણે પેપર ઉપર ઇંક થી કરીએ એવી રીતે યુઝ થતું ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટર આર નોન ઇમ્પેક્ટ
કેરેક્ટર પ્રિન્ટર બેઝ ઓન રિલેટિવલી ન્યૂ ટેકનોલોજી. આ એક નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, પણ નવા ટેકનોલોજી સાથે. દે પ્રિન્ટ કેરેક્ટર બાય સ્પ્રેઇંગ સ્મોલ ડ્રોપ્સ ઓફ ઇંક ઓન ટુ પેપર, કે પેપર ઉપર સ્મોલ ડ્રોપ્સ ઇંકના સ્પ્રે કરે દે અને કેરેક્ટર છે પ્રિન્ટ કરાવે. ઇંકજેટ પ્રિન્ટર પ્રોડ્યુસ હાઈ ક્વોલિટી આઉટપુટ વિથ પ્રેઝન્ટેબલ ફીચર, કે આપણને જે છે આઉટપુટ હાઈ ક્વોલિટી આપે છે અને અત્યારે જે કંઈ નવા ફીચર્સ છે પ્રિન્ટરના એ બધા આપણને ઇંકજેટ પ્રિન્ટર છે એ આપે છે. દે મેક લેસ નોઇઝ બીકોઝ નો હેમરિંગ ઇઝ ડન એન્ડ ધીસ હેવ મેની સ્ટાઇલ્સ ઓફ પ્રિન્ટિંગ મોડ્સ અવેલેબલ, કે આ પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર જે છે એ કોઈ પણ અવાજ કરતું નથી. આપણે જો પ્રિન્ટની અલગ અલગ સ્ટાઇલ જોતી હોય, આપણે અલગ અલગ ટાઈપમાં પ્રિન્ટ કરવું હોય, તો એ બધી ટાઈપ પણ આમાં અવેલેબલ છે કે તમે અલગ અલગ સ્ટાઇલ અથવા અલગ અલગ ટાઈપથી જે છે એ પ્રિન્ટિંગ કરી શકો. કલર પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ ઇઝ ઓલ્સો પોસિબલ, કે આમાં આપણે કલર પ્રિન્ટ કરવું હોય તો પણ પોસિબલ છે. સમ મોડેલ ઓફ ઇન્કજેટ પ્રિન્ટર્સ કેન પ્રોડ્યુસ મલ્ટીપલ કોપીઝ ઓફ પ્રિન્ટિંગ ઓલ્સો, કે અમુક ઇન્કજેટ પ્રિન્ટર જે છે એ આપણને એક સાથે વધારે મલ્ટીપલ કોપીઝ પણ આપી શકે છે અથવા પ્રોડ્યુસ કરી શકે છે. હવે એડવાન્ટેજ જુઓ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ, કે એની જે કંઈ પ્રિન્ટ આવે છે એ હાઈ ક્વોલિટીની હોય છે. મોર રિલાયબલ, કે એ વધુ રિલાયબલ છે કે આપણે એને યુઝ ઇઝીલી કરી શકીએ. ડિસએડવાન્ટેજ જુઓ એક્સપેન્સિવ એઝ ધ કોસ્ટ પર પેજ ઇઝ હાઈ, પ્રિન્ટિંગની જે કંઈ કોસ્ટ છે પર પેજ અથવા એ જે રીતે કોપીઝ ઉપર લેતા હોય એ એક્સપેન્સિવ છે. સ્લો એઝ કમ્પેર ટુ ધ લેસર પ્રિન્ટર, હવે લેસર પ્રિન્ટર જેટલી સ્પીડમાં આપણને પ્રિન્ટ કરીને આપે છે એના કરતાં ઇન્કજેટ પ્રિન્ટર જે છે એ આપણને સ્લો પ્રિન્ટ કરીને આપે છે. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ? ઇમ્પેક્ટ પ્રિન્ટર, નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ટોપિક છે આપણે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. હવે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કોને કહેવાય? મેં અગાઉ આપણે લેક્ચરમાં આવી જ કીધું, એવું સ્ટોરેજ પ્રાઇમરી મેમરી જ્યારે આપણે યુઝ નથી કરતા. પ્રાઇમરી મેમરી મીન્સ કે સીપીયુમાં જે કંઈ રેમ રોમ હોય એ આપણે યુઝ ન કરીને સેકન્ડરી સ્ટોરેજ, એટલે આપણે કોઈ અટેચ્ડ ડિવાઇસ, પેન ડ્રાઈવ છે, કોઈ હાર્ડ ડિસ્ક છે, અથવા એવા કોઈ અટેચ્ડ ડિવાઇસ જે છે એ આપણે યુઝ કરીએ એને કહેવાય સેકન્ડરી સ્ટોરેજ. એટલે સેકન્ડરી સ્ટોરેજ શું છે? જુઓ, યુ નો ધેટ પ્રોસેસર મેમરી ઓલ્સો નોન એઝ પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરી આપણે જે કંઈ સીપીયુમાં હોય છે એને કહેવાય પ્રાઇમરી મેમરી. રેમ છે, રોમ છે, એ બધી પ્રાઇમરી મેમરી કહેવાય. ઇઝ એક્સપેન્સિવ એઝ વેલ એઝ લિમિટેડ, કે પ્રાઇમરી એક્સપેન્સિવ છે પણ લિમિટેડ એ છે કે આટલા જ તમને, આટલા જીબી અથવા અમુક અમુક તમને સ્ટોરેજમાં જ મળતી હોય છે. ધ ફાસ્ટર પ્રાઇમરી મેમરી આર ઓલ્સો વોલેટાઇલ, કે ફાસ્ટર જે પ્રાઇમરી મેમરી છે એ વોલેટાઇલ મીન્સ કે આપણે કોઈ પણ પ્રકારનું એમાં ચેન્જીસ કરવા હોય એ કરી શકીએ. ઇફ વી નીડ ટુ સ્ટોર લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા ઓર પ્રોગ્રામ્સ પરમનન્ટલી, વી નીડ અ ચીપર એન્ડ પરમનન્ટ મેમરી. જો આપણે કોઈ લાર્જ અમાઉન્ટમાં કોઈ ડેટા આપણે સ્ટોર કરવા છે અથવા કોઈ પ્રોગ્રામ આપણે સ્ટોર કરી સેવ કરીને જ રાખવા છે, તો આપણે પરમનન્ટ મેમરી અને વધારે પ્રમાણમાં જે મેમરી આપણે જોઈતી હોય છે. સચ મેમરી ઇઝ કોલ્ડ સેકન્ડરી મેમરી. હિયર વી વિલ ડિસ્કસ સેકન્ડરી મેમરી ડિવાઇસ ધેટ કેન બી યુઝ ટુ સ્ટોર લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા, ઓડિયો, વિડીયો એન્ડ મલ્ટીમીડિયા ફાઇલ્સ. કે હવે આપણે જે સેકન્ડરી મેમરીનો ડિસ્કશન કરવાના છીએ એમાં આપણે શું શું સ્ટોર, કેવા ડેટા સ્ટોર કરી શકીએ, તો કે ઓડિયો છે, વિડીયો છે, મલ્ટીમીડિયા છે અને અધર કોઈ કંઈ ડેટા ફાઇલ્સ છે તો એ પણ આપણે સ્ટોર કરી શકીએ. હવે કેરેક્ટરિસ્ટિક જો સેકન્ડરી મેમરીની, હવે પહેલી શું છે તો કે ઇટ ઇઝ નોન વોલેટાઇલ. ફોર એક્ઝામ્પલ, ઇટ રિટેન્સ ડેટા વેન પાવર ઇઝ સ્વિચ ઓફ, કે જ્યારે
પાવર જતો રહે ત્યારે એ ડેટા જે છે એ રિટેન એટલે પાછો લઈ લે છે, એને નોન વોલેટાઇલ કહેવાય. ઇટ ઇઝ લાર્જ કેપેસિટી ટુ ધ ટ્યુન ઓફ ટેરાબિટ, કે ટેરાબિટમાં એની ટીબીમાં જે સ્ટોરેજ કરવાની કેપેસિટી છે એ લાર્જ છે. ઇટ ઇઝ ચીપર એઝ કમ્પેર્ડ ટુ ધ પ્રાઇમરી મેમરી, કે આપણે જે પ્રાઇમરી મેમરી છે એના કરતાં ચીપર એટલે નાની અથવા ઇઝી યુઝ કરવામાં ઇઝી છે. ડિપેન્ડિંગ ઓન વેધર સેકન્ડરી મેમરી ડિવાઇસ ઇઝ પાર્ટ ઓફ સીપીયુ ઓર નોટ, દેર આર ટુ ટાઈપ ઓફ સેકન્ડરી મેમરી, ફિક્સ એન્ડ રિમુવેબલ. હવે આપણે કેવી રીતે સેકન્ડરી મેમરીનો યુઝ કરવો છે, આપણે સીપીયુની અંદર અટેચ કરી, સીપીયુની અંદર હોય એને પણ સેકન્ડરી મેમરી, અને બહારથી આપણે અટેચ કરીને યુઝ કરવો છે તો એને પણ સેકન્ડ મેમરી કહેવાય છે. તો હવે એના બે ટાઈપ છે સેકન્ડરી મેમરીના, ફિક્સ્ડ અને રિમુવેબલ. તો હવે ફિક્સ્ડમાં કયા કયા આવે, તો કે હાર્ડ ડિસ્ક છે એ ફિક્સ્ડ આવે, સીડી ડીવીડી છે એ ફિક્સ્ડ આવે. રિમુવેબલ એટલે આપણે અટેચ કરીએ સીપીયુ અથવા લેપટોપમાં અને ફરીથી આપણે કાઢી પણ શકીએ, એટલે એને કહેવાય પેન ડ્રાઈવ અને બ્લુરે ડિસ્ક. ઓકે, આ સમજાઈ ગયું આટલું બધાને? કોઈ પ્રોબ્લેમ? ઓકે, કોઈને પ્રોબ્લેમ નથી ને હવે? નો. ઓકે, તો એમાં પહેલું જે છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ એને ફિક્સ્ડ આપણે સેકન્ડરી મેમરી કહી શકીએ. હવે હાર્ડ ડિસ્ક શું છે, તો એ સીપીયુની અંદર આવેલી હોય છે. અત્યારે તો હાર્ડ ડિસ્ક તમને અટેચ કરવા માટેની પણ આવી ગઈ છે, પણ મોસ્ટ ઓફ સીપીયુમાં હાર્ડ ડિસ્ક આવેલી હોય છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ ઇઝ મેડ અપ ઓફ સિરીઝ ઓફ સર્ક્યુલર ડિસ્ક કોલ્ડ પ્લેટર અરેન્જ વન ઓવર ધ અધર ઓલમોસ્ટ 1/2 ઇંચીસ અપાર્ટ અરાઉન્ડ અ સ્પિન્ડલ. હવે હાર્ડ ડિસ્ક કેવી હોય કે એની ડિસ્ક આ તમે જુઓ છો ડાયાગ્રામમાં ઇમેજમાં, એવી એક ડિસ્ક થી ડિસ્કનો સેટ હોય એનાથી બનેલી હોય હાર્ડ ડિસ્ક, કે એના પાર્ટ કેવા હોય 1/2 બધા પાર્ટ હોય. ડિસ્ક આર મેડ ઓફ નોન મેગ્નેટિક મટીરિયલ લાઈક એલ્યુમિનિયમ અલોય કોટેડ વિથ 10 to 20 nm ઓફ મેગ્નેટિક મટીરિયલ. હવે આ જે ડિસ્ક છે એ શેનાથી બનાવવામાં આવેલી હોય, કે એલ્યુમિનિયમથી બનાવવામાં આવેલી હોય, કે જેમાં 10 to 20 nm મેગ્નેટિક મટીરિયલ જે છે એ યુઝ કરવામાં આવેલું હોય. ઓકે, સ્ટાન્ડર્ડ ડાયામીટર ઓફ ધીસ ડિસ્ક ઇઝ 14 inches એન્ડ ધે રોટેટ વિથ સ્પીડ્સ વેરિંગ ફ્રોમ 4 to 00 rpm રોટેશન પર મિનિટ ઓફ પર્સનલ કોમ્પ્યુટર ટુ 15,000 rpm ફોર સર્વર. હવે સર્વર માટે જો આપણે હાર્ડ ડિસ્ક યુઝ કરવી હોય તો એ કેટલું રોટેશન આપે પર મિનિટ, તો કે 15,000 રોટેશન આપે, અને જ્યારે આપણે પર્સનલ કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક યુઝ કરવી હોય તો એ આપણને કેટલું આપે, 4200 રોટેશન પર મિનિટ આપે. એની રોટેશન જે સ્પીડ છે એ આટલી છે. અને આ ડિસ્ક કેટલા ઇંચની હોય, તો કે 14 ઇંચની ડિસ્ક હોય. ડેટા ઇઝ સ્ટોર્ડ બાય મેગ્નેટાઇઝિંગ એન્ડ ડિમેગ્નેટાઇઝિંગ ધ મેગ્નેટિક કોટિંગ. હવે ડેટા સ્ટોર કેવી રીતે થાય, તો કે એવા કોટિંગમાં થાય કે જે મેગ્નેટાઇઝ વાળું કોટિંગ હોય અથવા ડિમેગ્નેટાઇઝ વાળું કોટિંગ. મેગ્નેટિક રીડર ઇઝ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ એન્ડ રાઇટ ડેટા ટુ ધ ડિસ્ક. હવે મેગ્નેટિક રીડર શું કરે, તો કે મારે ડિસ્કમાંથી કોઈ ડેટા રીડ કરવા છે અને કોઈ ડેટા રાઇટ કરવા છે, તો આ મેગ્નેટિક જે રીડર છે એ મને ડેટા રીડ અથવા રાઇટ કરીને આપશે. ટિપિકલ મોડર્ન એચડીડી હેઝ કેપેસિટી ઇન ટેરાબાઇટ. હવે અત્યારની જે હાર્ડ ડિસ્ક આવી ગઈ છે એની સાઇઝ અથવા સ્ટોરેજ કેપેસિટી કેટલી છે, તો કે ટેરાબાઇટ જેટલી છે. ઓકે, ટેરાબાઇટ એટલે તમે જીબી, તમને ખબર હશે 1024 MB એટલે 1 GB થાય, એવી જ રીતે 1024 GB
એટલે એક ટીબી થાય. ઓકે, હવે હાર્ડ ડિસ્ક સમજાઈ ગયો, આ પોઈન્ટ સમજાઈ ગયો તમને હાર્ડ ડિસ્ક નો. યસ. ઓકે, હવે નેક્સ્ટ છે સીડી ડ્રાઈવ. હવે સીડી ને ડીવીડી તો બધાએ જોયેલી જ હશે, તો હવે સીડી ડ્રાઈવમાં શું છે? સીડી સ્ટેન્ડ ફોર કોમ્પેક્ટ ડિસ્ક. સીડી નું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક. CDs are circular disks that use optical rays, usually razor, to read and write data. હવે CD શું છે? એક circular એટલે ગોળ ડિસ્ક છે, જે optical rays અથવા optical જે છે એનો use કરીને બનેલી હોય છે, અને એ ડેટા રીડ અને રાઇટ કરવા માટે શેનો યુઝ કરે છે? તો કે એ લેઝરનો યુઝ કરે છે. They are very cheap as you can get 700 MB of storage space less than a dollar. કે એ આપણે જો 700 MB ની સ્ટોરેજ સ્પેસ જોતી હોય તો એ ખૂબ જ ચીપ અથવા સરળ છે, અને એ છે કે એની સ્ટોરેજ સ્પેસ છે એ ડોલર કરતાં પણ ઓછી હોય છે, એનો જે કંઈ કોસ્ટ છે એ. CDs are inserted in CD drives built into CPU cabinet. હવે CPU જે છે એમાં એક પાર્ટ આવે છે, આપણે છે એમાં CD insert અથવા attach કરી શકીએ. They are portable as you can eject the drive. કે હવે CD જે છે એ આપણે CPU માં insert કરી શકીએ, પછી જ્યારે આપણે સીડી ડ્રાઈવ કાઢવી હોય ત્યારે આપણે એને ઇજેક્ટ કરી શકીએ. રિમૂવ ધ સીડી એન્ડ કેરી ઇટ વિથ યુ. કે આપણે હવે સીપીયુ માંથી ડેટા લઈ લીધા સીડીમાં, હવે એ સીડી આપણે સાથે લઈ જવી હોય તો આપણે લઈ જઈ શકીએ. દેર આર થ્રી ટાઈપ્સ ઓફ સીડી. સીડી રોમ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પછી બીજું છે સીડી આર કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ, અને સીડી આર ડબલ્યુ કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. તો હવે સીડી રોમ જોવો, સીડી રોમ શું છે? તો કે રીડ ઓનલી મેમરી, કે આપણે એ સીડી માંથી ખાલી જોઈ જ શકીએ, આપણે એમાં ડેટા કંઈ રાઇટ કરી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે પિક્ચરની સીડી ને ડીવીડી લેતા, એમાં આપણે ખાલી પિક્ચર જે હોય એ જોઈ શકતા, આપણે એમાં કંઈ ડેટા રાઇટ કરી શકતા નહીં. ધીસ ડેટા ઓન ધી સીડી આર રેકોર્ડેડ બાય ધ મેન્યુફેક્ચર. હવે એ જેણે સીડી બનાવેલી હોય એ મેન્યુફેક્ચરર દ્વારા જ આ સીડી જે છે એ બનાવવામાં આવી હોય, અને એમાં જે કંઈ ડેટા હોય એ રેકોર્ડ કરાવવામાં આવ્યો હોય. પ્રોપ્રાઇટરી સોફ્ટવેર, ઓડિયો ઓર વિડીયો આર રિલેટેડ ઓન સીડી રોમ. કે આપણે સીડીમાં શું આપણે રાખી શકીએ, કોઈ સોફ્ટવેર છે, ઓડિયો છે, વિડીયો છે, એ બધું આ સીડી રોમમાં આપણે ખાલી રીડ કરી શકીએ, ડેટા કોઈ છે આપણે રાઇટ કરી શકીએ નહીં. સીડીઆર શું છે? તો કે ડેટા કેન બી રિટર્ન બાય ધ યુઝર વન્સ ઓન ધ સીડીઆર, ઇટ કેન નોટ બી ડિલીટેડ એન્ડ મોડિફાઈડ લેટર. કે એકવાર જો આ સીડીઆરમાં આપણે ડેટા રેકોર્ડ કરી લીધો, કોઈ યુઝરે એમાં ડેટા એકવાર રાઇટ કરી લીધો, એ પછી એ ડેટા કોઈ રીતે ચેન્જ ન થાય અને કોઈ ડેટા જે છે આપણે મોડિફાઈ કરી શકીએ નહીં. ઓકે, સીડી આર ડબલ્યુ શું છે? રીરાઇટેબલ, એટલે કે આપણે એમાં કોઈ ડેટા યુઝરે લખી લીધો, પછી એ ડેટા મારે રાઇટ કરવો છે, ચેન્જ કરવા છે, મોડિફાઈ કરવા છે, ડિલીટ કરવા છે, તો હું એ વારંવાર કરી શકું. ડેટા કેન બી રિટર્ન એન્ડ ડિલીટેડ ઓન ધીસ ઓપ્ટિકલ ડિસ્ક અગેન એન્ડ અગેન. કે આપણે એમાં કંઈ ડેટા રાઇટ કરવા છે અથવા ડિલીટ કરવા છે તો હું વારંવાર એ કરી શકું. ઓકે, આ સમજાઈ ગયું સીડી બધાને? યસ યસ. આજની આજ મોકલી દઈ. ઓકે, હવે નેક્સ્ટ છે ડીવીડી ડ્રાઈવ. હવે ડીવીડી બધાએ જોઈ જ હશે, ડીવીડી માર્કેટમાં અત્યારે પિક્ચરની ને બધે અવેલેબલ છે જ. ડીવીડી સ્ટેન્ડ ફોર ડિજિટલ વિડીયો ડિસ્પ્લે, એનું ફૂલ ફોર્મ છે ડિજિટલ વિડીયો ડિસ્પ્લે. ડીવીડી આર ઓપ્ટિકલ ડિવાઇસીસ ધેટ કેન સ્ટોર 15 ટાઈમ્સ ધ ડેટા હેલ્ડ બાય સીડી. કે હવે ડીવીડી એક એવું ઓપ્ટિકલ ડિવાઇસ છે, આપણે એમાં સીડી કરતાં 15 ટાઈમ વધારે ડેટા જે છે આપણે એમાં રાખી શકીએ.
They are usually used to store rich multimedia files that need high storage capacity. આપણે ડીવીડી માં એવી ફાઇલ્સ રાખી શકીએ કે જેને જે ડેટાને રાખવા માટે હાઈ સ્પીડ જોતી હોય અથવા વધારે કેપેસિટી જોતી હોય, સ્ટોરેજ એમને જાજુ જોતું હોય, એવા જે કંઈ ડેટા જે છે એ આપણે શેમાં રાખી શકીએ, તો કે ડીવીડીમાં રાખી શકીએ. ડીવીડીઝ ઓલ્સો કમ ઇન થ્રી વેરાયટીઝ, રીડ ઓનલી, રેકોર્ડેબલ અને રીરાઇટેબલ. હવે સીડી જેમ આપણને ત્રણ વેરાયટીમાં મળતી હતી એમ જ ડીવીડી આપણને એ જ ત્રણ વેરાયટીમાં મળે છે. ઓકે, ડીવીડી સમજાઈ ગયું બધાને? યસ. તો નેક્સ્ટ છે પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ પણ બધાએ જોઈ જ હશે કે પેન ડ્રાઈવ જે છે આપણે અટેચ કરી શકીએ, એ અલગ અલગ સાઈઝમાં આવતી હોય છે. 4, 2 GB, 4 GB, 8 GB, 16 GB, 32 GB એવી પેન ડ્રાઈવ અત્યારે માર્કેટમાં અલગ અલગ ટાઈપની અવેલેબલ છે. પેન ડ્રાઈવ ઇઝ અ પોર્ટેબલ મેમરી ડિવાઇસ દેટ યુઝ સોલિડ સ્ટેટ મેમરી રાધર ધેન મેગ્નેટિક ફિલ્ડ્સ ઓર લેઝર ટુ રેકોર્ડ ધ ડેટા. હવે આપણે સીડીમાં શું યુઝ કરતા? તો કે લેઝરનો યુઝ કરતા, મેગ્નેટિક, ઓપ્ટિકલ અથવા એવા કઈ છે ફિલ્ડ્સ છે એનો યુઝ કરતા આપણે ડેટા રેકોર્ડ કરાવવા માટે. પણ પેન ડ્રાઈવમાં શું છે કે આપણે કંઈ જરૂર નથી, ખાલી અટેચ કરવાની, ડેટા જે છે આપણે રાઇટ અથવા કોપી પેસ્ટ કરવા હોય તો કરી નાખવાના અને પાછી મેમરી જે છે એ કાઢી, પેન ડ્રાઈવ જે છે એ કાઢી લેવાની. ઇટ યુઝિસ અ ટેકનોલોજી સિમિલર ટુ રેમ, એક્સપેક્ટ દેટ ઇટ ઇઝ નોન વોલેટાઇલ. હવે આ રેમ જેવી જ છે પણ નોન વોલેટાઇલ છે, કે આપણે એમાં ડેટા રીડ અથવા રાઇટ કરવા હોય તો આપણે કરી શકીએ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ યુએસબી ડ્રાઈવ, કી ડ્રાઈવ અને ફ્લેશ મેમરી. હવે આપણે આને યુએસબી ડ્રાઈવ પણ કહી શકીએ, ફ્લેશ ડ્રાઈવ પણ કહી શકીએ અને કી ડ્રાઈવ પણ કહી શકીએ. ઓકે, પેન ડ્રાઈવ સમજાઈ ગયું બધાને? યસ. ઓકે, યસ. લાસ્ટ છે બ્લુ રે ડિસ્ક. હવે બ્લુ રે ડિસ્ક શું છે? એ ડીવીડી જેવી જ હોય પણ એમાં આપણે સ્ટોરેજ જે છે એ હાઈ વિડિયો અથવા મલ્ટીમીડિયા ફાઇલ જે છે આપણે સ્ટોર કરી શકીએ. બ્લુ રે ડિસ્ક ઇઝ એન ઓપ્ટિકલ સ્ટોરેજ મીડિયા યુઝ ટુ સ્ટોર હાઈ ડેફિનેશન વિડિયો એન્ડ અધર મલ્ટીમીડિયા ફાઇલ. કહેવાય બ્લુ રે ડિસ્કમાં આપણે જો હાઈ ડેફિનેશન વાળો વિડીયો જોતો હોય, હાઈ ક્વોલિટી વાળો વિડીયો જોતો હોય અથવા અધર મલ્ટીમીડિયા ફાઇલ જોતું હોય તો આપણે એમાં સ્ટોર કરી શકીએ. ડીડી યુઝિસ શોર્ટર વેવલેન્થ લેઝર એઝ કમ્પેર ટુ સીડી અને ડીવીડી. હવે આ જે છે ડેટા રાઇટ કરવા માટે સીડી અને ડીવીડી પણ લેઝરનો યુઝ કરતા ડેટા રાઇટ કરવા માટે. બ્લુ રે ડિસ્ક પણ લેઝરનો યુઝ કરશે પણ કમ્પેરિઝનમાં, કે સીડી અને ડીવીડીની કમ્પેરિઝનમાં ઓછી વેવલેન્થ લેઝરનો યુઝ કરશે. દિસ ઇનેબલ રાઇટિંગ આર્મ ટુ ફોકસ મોર ટાઇટલી ઓન અ ડિસ્ક એન્ડ હેઝ પેક ઇન મોર ડેટા. કે આમાં આપણે જે ડેટા જે છે એ સારી રીતે રાઇટ કરે છે જેથી કરીને આપણે ડેટા વધારે, આપણે જેટલી સ્ટોરેજ હોય એટલો જે ડેટા રાઇટ કરે છે જેથી કરીને આપણે વધારે ડેટા એમાં સમાવી શકીએ છીએ. બીડી કેન સ્ટોર અપ 128 GB ડેટા. હવે બ્લુ રે ડિસ્કમાં આપણે 128 GB ડેટા જે છે આપણે સ્ટોર કરી શકીએ. ઓકે, બ્લુ રે ડિસ્કમાં કોઈને પ્રોબ્લેમ?